નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્તુતિપ્રકાશ વિદ્યાપીઠ તરફથી યુટ્યુબ ચેનલના માધ્યમથી જે શિક્ષણ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમાં હું વાવડી આવ્યું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 8 સેમેસ્ટર 2 અને પાઠ નંબર 7 વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે. અને આ પાઠ એટલે આપણે બધા જેને ઓળખીએ છીએ એ વ્યક્તિ એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે અલગ અલગ નામથી આપણે જેને ઓળખીએ છીએ એ વ્યક્તિ વિશેની માહિતી છે એ આપણે આ પાઠમાં મેળવવાની છે. ઘણી બધી એ વ્યક્તિ વિશે જીવન કથાને લગતી માહિતી છે એ આપણે આ પાઠમાં જે મેળવવાની છે. આમ તો આપણને બધાને ખ્યાલ જ હોય કારણ કે એ આપણા રાષ્ટ્રપિતા છે, રાષ્ટ્ર એટલે દેશ અને આખો દેશ છે અને બાપુ તરીકે ઓળખે છે. તો એ વ્યક્તિ જ્યારે ભારતમાં પરત આવ્યો 2 ઓક્ટોબર 1869 ગુજરાતના પોરબંદરમાં છે એ મોહનદાસનો જન્મ થાય છે. પિતા કરમચંદ હોય છે, માતા છે પુત્રીબાઈ છે, પત્ની છે કસ્તુરબા છે. પોતાને 4 સંતાન હતા, રામલાલ, હરિદાસ, દેવદાસ જેવા 4 સંતાનો છે એ મહાત્મા ગાંધીને જે હતા. એ વ્યક્તિ વિશેના આઝાદીને લગતા જે પણ કંઈક કાર્યો છે એ કાર્યો વિશેની માહિતી છે એ આપણે આ પાઠમાં મેળવવાની છે. આપણને બધાને ખ્યાલ છે મહાત્મા ગાંધી છે એ વકીલાત કરવા માટે છે એ આફ્રિકા ગયા. પોતે નાનપણમાં જ બંને ભાઈઓના લગ્ન છે કરી નાખવામાં આવે છે. એના કારણે ભણવાનું 1 વર્ષ છે એ લગ્ન જીવનના કારણે બગડે છે. એના વિશેની માહિતી તમે લોકો અગાઉના ધોરણમાં અથવા તો અગાઉના કોઈ વિષયના સિલેબસમાં શીખી ગયા છે. સરમાળ સ્વભાવ, બહુ હોશિયાર નહીં, બહુ ઠોટે નહીં એવા મધ્યમ વર્ગનો આ વિદ્યાર્થી પ્રાથમિકમાં હતા ત્યારે 4 કે 5 રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવેલી વ્યક્તિ. ડરપોક સ્વભાવ પણ ખરો એવા વ્યક્તિ વિશેની આપણે વાત કરવાની છે. તો એ પહેલા આપણે એક પણ વાત કરી લઈએ, કોઈ પણ વ્યક્તિ છે એ જન્મથી મહાન બનતું નથી. કોઈ પણ વ્યક્તિ છે એ જન્મથી મહાન બનતું નથી, એ એના કાર્યોથી મહાન બને છે, એના કામથી મહાન બને છે. અહીંયા પણ આપણે એવા જ એક વ્યક્તિ વિશેની વાત કરવાની છે કે નાનપણમાં એને કોઈનું ઓળખતું આપણી તમારી જેમ જ ક્લાસમાં બધા વિદ્યાર્થીઓની વચ્ચે ભણનાર વિદ્યાર્થી. સરમાળ સ્વભાવ, જવાબ આવડતો હોય છતાં પણ જવાબ ન આપી શકે એટલી સરમાળ પ્રકૃતિ ધરાવતા હતા. પછી ખોટું કરવું નહીં બહુ નાનપણથી જ પોતે છે માન રાખતા અને ખાસ કરીને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નામનું નાટક જોયા પછી વ્યક્તિએ છે એ સત્ય અને અહિંસાનો રસ્તો પકડ્યો કે રાજા હરિશ્ચંદ્રને છે ગમે એટલી મુશ્કેલી પડી છતાં પોતે છે સત્યનો સાથ નહોતો જોયો તો એ નાટક જોઈ અને આના જીવનમાં પરિવર્તન આવ્યું. આ સિવાય રસ્કિનનું જે ટોલ્સ્ટોય છે એને પણ આના જીવનમાં પરિવર્તન લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવેલો છે. પછી તો કે પોતે છે એ સમયગાળા દરમિયાનનો પ્રખ્યાત વ્યવસાયિક કહેતો વ્યવસાયિક અને નોકરી કહેતો નોકરી વકીલ અને વકીલાત. સરદાર વલ્લભભાઈ પટેલ તો કે પોતે વકીલ હતા, જવાહરલાલ નહેરુ તો કે વકીલ હતા, શ્રીમદ રાજ ગોપાલાચારી એ પણ પોતે છે વકીલ હતા. આ બધા એના ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર હતા. ટૂંક સમયમાં ટૂંકમાં કેવું હોય તો એ સમયગાળા દરમિયાન મોટાભાગના લોકો છે વકીલાતનો વ્યવસાય પસંદ કરતા. આપણા જે નેતાઓ છે મોટાભાગના વકીલાત સાથે સંકળાયેલા હતા. તો આ વ્યક્તિ છે એ પણ વકીલાત સાથે સંકળાય છે. વકીલ બની ગયા પછી એને કોઈ કેસ દેવા માટે તૈયાર નથી કારણ કે પોતે વકીલ હોય તો એ દલીલ કરી શકવા જોઈએ. સાથે છે એ વકીલાતનો ધંધો જ એના વ્યક્તિત્વ ઉપર એની સ્પીચ ઉપર આધાર રાખે છે. આપણે ઘણા બધા સિરિયલમાં જે જોતા હોય કેડી પાઠક સિરિયલ આખે આખું વકીલાત ઉપર છે, અદાલતને આખે આખું માહિતી આપે છે.
તો વકીલોની દલીલો જ સામ સામે એવી હોય છે જેના કારણે કેસમાં છે એ સાચાનું ખોટું ખોટાનું સાચું સાબિત કરી શકાય. પણ આ વ્યક્તિ જેના વિશે આજે આપણે વાત કરવાના છે એકદમ સરમાળ સ્વભાવ દલીલ કરતા પણ એ વ્યક્તિને આવડતું નહીં. પછી વકીલ તો બની ગયા, કરવું શું ખબર પડે નહીં, કોઈ કેસ આપે નહીં, બેરોજગાર. જેને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ એ વ્યક્તિના જીવન વિશેની અમુક માહિતી હું જાણું છું, એ તમને અત્યારે વાત કરું છું. તો શું કરવું, કઈ રીતે કેસ આપે તો આવક ચાલુ થાય ને જીવન ધોરણાલે, આવી હાલત હતી. સંતાન ચાર, એમાંથી મોટું સંતાન જે ઉંમર લાયક પણ હતું, હરિલાલ, મણિલાલ, રામદાસ, રામલાલ ને દેવદાસ, આ ચાર સંતાનો ચાર છોકરા હતા. પછી લાલબાગની સુવિધા ચાલુ કરી, તો એના એક રિલેટિવ મારફતે દાદા અબ્દુલા એન્ડ કંપની નામનો કેસ છે એ સૌ પ્રથમ વખત આ વ્યક્તિના હાથમાં આવ્યો, મોહનદાસ કરમચંદ ગાંધીના હાથે. પિતાજીનો એ નાનપણથી જ કરિયાણાનું કામ કરતા એટલે ગોંધી કહેવાતા, ગોંધીમાંથી પછી ગાંધી આવ્યો. વકીલાતનો કેસ હાથમાં આવ્યો એટલે કેસ બાબતે આફ્રિકા જવાનું થયું, કુટુંબ સહિત આફ્રિકા જાય છે અને ત્યાંથી એના જીવનમાં પરિવર્તન આવે છે. મહાત્મા ગાંધીના જીવનમાં પરિવર્તન લાવનાર કોઈ વ્યક્તિ હોય તો એના પત્ની છે કસ્તુરબા. કારણ કે કોઈ પણ પુરુષની જે પણ કંઈ પ્રગતિ છે એની પાછળ હંમેશા સ્ત્રીનો હાથ હોય છે, એ પછી એ સ્ત્રી એની બહેન હોય અથવા એની માતા હોય અથવા એની પત્ની હોય. આફ્રિકામાં છે એ કાળા અને ગોળાનો જે રંગભેદ હતો, કાળા ગોળા એટલે રંગે કાળા ગોળાની વાત નથી, આફ્રિકામાં બ્રિટિશરોનું શાસન હતું અને બ્રિટિશરો છે એ હિન્દુ લોકોને કાળા ગણતા અને બીજાને ગોરા ગણતા. તો એ ભેદ ઉકેલવા માટે પોતે છે આફ્રિકાથી લડાઈ છે ચાલુ કરી, હથિયાર ઉપાડ્યા વગર, લોકોને હેરાન પરેશાન કર્યા વગર, અનોખી લેખિતમાં છે એ લડાઈ ચાલુ કરી અને નામ આપે છે સત્યાગ્રહ. સત્યનો આગ્રહ રાખી અને કરવામાં આવતું કામ જેને આપણે શું કહીએ છીએ સત્યાગ્રહ. ઘણા બધા દુઃખો સહન કરવા પડે છે, અંગ્રેજ અધિકારીઓ છે એના અત્યાચારનો સામનો પણ કરવો પડે છે, માર પણ ખાવો પડે છે અને હાથે પગે પાટા પીડી આવે છે, છતાંય પોતે છે એ હિંમત હારતા છેલ્લે આફ્રિકામાં આ વ્યક્તિનો છે એ વિજય થાય છે અને ત્યાં કાળા અને ગોરાનો ભેદ ઉકેલી અને આ વ્યક્તિ છે ભારત પરત ફરે છે. જે દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકામાં આ સત્યાગ્રહમાં વિજયી બન્યા ત્યારથી દુનિયાના લગભગ દેશોમાં આ વ્યક્તિની છાપ ઊભી થઈ, કે આવો એ વ્યક્તિ છે કે વગર લડાઈ છે પોતાની વાત અંગ્રેજોમાં સ્વીકારે સ્વીકારવા છે અથવા તો સ્વીકારવાની ફરજ પાડે છે. પછી પોતે ભારત આવ્યા, મુંબઈના એપોલો બંદર ઉપર ભવ્યનું સ્વાગત કરવામાં આવ્યું અને તે દિવસને વિશ્વ પ્રવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે પણ આપણે એ દિવસને વિશ્વ પ્રવાસી દિન તરીકે ઉજવીએ છીએ, ટૂંક સમય પહેલાં જ એ ગયો. આ મોહનદાસના સ્વાગતમાં છે ભારતની ઘણી બધી પ્રજા, અંગ્રેજ અધિકારીઓ બધાય છે જોવા માટે આવે છે. કેવો કયો વ્યક્તિ છે કે જેને આફ્રિકામાં રહી અને ત્યાં કાળા અને ગોળાનો ભેદ ઉકેલ્યો અને ત્યાં પોતે છે વિજય મળી પાછો ભારત આવે છે. ભારતની પણ ઘણી બધી પ્રજા છે એને આમંત્રણ માટે ઉત્સુક હતા કે એવો વ્યક્તિ પાછો આવે છે કે જે આફ્રિકામાં વિજય થાય છે તો અહીંયા તો યોગદાન કરશે કે જેથી આપણને આઝાદી મળશે. એપોલો બંદર ઉપર ભવ્ય રીતે એનું સ્વાગત થાય છે અને મોહનદાસ છે એ ભારતમાં પહોંચે છે. એ સમયગાળા દરમિયાન ગોપાલકૃષ્ણ ગોખલે નામના રાજકીય નેતા છે એ મળે છે અને ગાંધીજીને છે માહિતગાર કરે છે કે તું વિદેશ મારે આ દક્ષિણ આફ્રિકા જેવા દેશમાં જો કાળા અને ગોરાનો ભેદ ઉકેલી અને જ્ઞાની પ્રજા ઉપર જો અત્યાચાર થતા હોય એ તું અટકાવી શકશ તો આ તો તારો દેશ છે. આ દેશની પ્રજા કેટલી હેરાન થાય છે, બ્રિટિશરોનું શાસન છે એ કેટલું બધું વધારે છે એના વિશેની છે એ તું પહેલા માહિતી મેળવ. એક વર્ષ લગી ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી મહાત્મા ગાંધીજી મોહનદાસ ગાંધી આખા ભારતનો પ્રવાસ કરે છે અને અંગ્રેજ અત્યાચારોના જે પણ કંઈ અત્યાચારો હતા એ બધાય છે જોવે છે.
એ કેટલો અંગ્રેજો પ્રત્યેનો અત્યાચાર છે, ઘણો બધો દુઃખ થાય છે, પોતે રાત્રે સૂઈ શકતા નથી, રડી પણ લે છે કે અરે મારા દેશની પ્રજા ઉપર આટલો અત્યાચાર. અને ત્યાંથી પછી પોતે છે એ મનોમન નક્કી કરે છે કોઈ પણ રીતે હવે ભારત દેશને છે અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા જોઈએ. અને એક પછી એક સત્યાગ્રહ પોતે છે એ કરતા જાય છે અને એમાં વિજય બનતા જાય છે. એવી સરસ મજાનો ઇતિહાસને લગતો, આપણા રાષ્ટ્રપિતાને લગતો, બાપુને લગતો આપણને એક ટોપિક આપેલો છે મહાત્માના માર્ગ ઉપર એક પાઠનો પ્રસાર, એના વિશેની માહિતી મેળવવાની છે. જો કે બાપુ વિશેની ગમે એટલી વાત કરો એટલી ઓછી છે, સમયના અભાવે આપણે પાઠ્યપુસ્તકનું રિલેટેડ જે ટોપિક છે એના વિશે માહિતી મેળવીએ છીએ અને હું માહિતી આપું છું. બાકી સત્યના પ્રયોગો આખી આત્મકથા છે, પોતાના હાથે લખેલી, એમાં પોતાના જીવન ચરિત્ર વિશેની બધી માહિતી છે ને લખેલી છે. ગુજરાતીમાં અન્ય વિષયમાં તમે એમાંથી પાઠ પણ ભણો છો. તો એ જે પણ કહે છે એ મહાત્મા હતા, મહાન વ્યક્તિ. મહાત્મા બિરુદ બધાને મળતું નથી, રાષ્ટ્રપિતા બિરુદ બધાને મળતું નથી. તો એવા વ્યક્તિ વિશેના ઇતિહાસને સંલગ્ન ટોપિક આપણે શીખવાના છે. બાકી જીવનમાં એક વખત આ સત્યના પ્રયોગો નામની જે બુક છે મહાત્મા ગાંધીજીએ લખેલી, વાંચવા છે એવી ખરી. ઘણું બધું એના જીવન ઉપરથી આપણને શીખવા મળશે. ગાંધીજી પણ પોતે છે એ ધૂમ્રપાન કર્યું, પોતે ખોટું પણ બોલતા, પોતે ચોરી પણ કરી નથી એવું નથી કર્યું. અને આ બધું એની આત્મકથામાં એને ખુદે લખેલું છે. પણ પછીથી એના જીવનમાં પરિવર્તન આવે છે, એક દેશભક્ત બની જાય છે, રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ આપણે. ખાલી ભારતમાં જ નહીં, દુનિયાના કોઈ પણ ખૂણા દેશ ઉપર જાઓ, મોહનદાસ ગાંધીજી અથવા મહાત્મા ગાંધીજી નામ બોલો, એટલે આજે પણ દુનિયાની દરેક વ્યક્તિ આને ઓળખે છે. એના માટે કાર્ય જવાબદાર છે. દેશને આઝાદી અપાવવા માટે એને કેવા કાર્ય કરેલા હતા એના વિશેની એની માહિતી છે જવાબદાર છે. જેટલી વાત કરે એટલી ઓછી છે. સત્ય અને અહિંસાના પૂજારી, અસત્ય ક્યારેય ઉચ્ચારણ ન કરનાર અને હિંસા ન આચરનાર એવા મહાત્મા ગાંધીજી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશેનો આપણને અહીં ટોપિક આપ્યો. અહીં એક પછી એક સત્યાગ્રહ વિશેની માહિતી છે એ આપણને પૂરી પાડવામાં આવેલી છે અને એ માહિતી છે એ આપણે ભણવાની છે. તો શરૂ કરીએ પાઠ નંબર 7, મહાત્માના માર્ગ પર 1. બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ છે. બાપુ ઘણા કહે છે, ઘણા રાષ્ટ્રપિતા કહે છે, ઘણા મહાત્મા કહે છે. એ મોહનદાસ કરમચંદ ગાંધી, મોહનદાસનું નામ છે, કરમચંદ એના પિતાનું નામ છે અને ગાંધીનું પણ. બેરિસ્ટરની પદવી પ્રાપ્ત થઈ તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા જાય છે. બેરિસ્ટર વકીલની છે એ પદવી પ્રાપ્ત કરે છે, જે વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરી અને વકીલાતનો વ્યવસાય કરવા માટે પોતે દક્ષિણ આફ્રિકા જાય છે. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીને એટલે ગુલામ બનાવીને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા. દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો છેડાનો દેશ દક્ષિણ આફ્રિકા. અને ગાંધીજી જ્યારે વકીલાત કરવા માટે જાય છે ત્યારે દક્ષિણ આફ્રિકાના લોકોને અંગ્રેજો છે ગુલામ બનાવીને શાસનગ્રસ્ત હતા, એટલે અંગ્રેજો છે એને પણ પરાધીન એટલે ગુલામ બનાવ્યું અને એ છે પોતે શાસક બની બેઠા હતા. ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા. અહીંયા પણ ભારતીયોનું શોષણ થતું. દક્ષિણ આફ્રિકામાં જે ભારતીયો હતા એને અંગ્રેજોની સરખામણીમાં બહુ ઓછા હકો છે મળતા, બહુ ઓછી સુખ સુવિધાઓ મળતી, કામ કરવાનું છતાંય વેતન પણ ઓછું મળતું. આવા ઘણા બધા અન્યાયો છે થતા. આ અન્યાય અપમાનો સામે ગાંધીજીએ પડકાર કર્યો અને પોતાને થતા અન્ય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી એટલે અલગ જ પદ્ધતિ એટલે રીત અપનાવી એને શોધી અને નામ આપ્યું છે સત્યાગ્રહ. સત્ય અને અહિંસાથી વગર હથિયાર, વગર આંદોલન કર્યો, વગર ચળવળે પોતે લેખિતમાં કલમને પોતાનું હથિયાર બનાવે છે અને વિજેતા બને છે. કલમ જેને આપણે બોલ પેન કહીએ છીએ, તલવાર કરતા પણ કલમમાં તાકાત વધારે છે. જ્યાં કલમનું કામ છે ત્યાં તલવાર કામ આવતી નથી. તલવાર છે એ પોતાની ધારથી માણસોને કાપે જાય, કલમ પોતે લખેલા શબ્દોથી છે માણસને ધાર વિધિ નાખે છે, પરિવર્તન લાવી દે છે અને
એ કલમને હથિયાર તરીકે ઉપાડી અને દેશને આઝાદ કરાવનાર કોઈ મહાપુરુષ હોય તો એ તો મોહનદાસ કરમચંદ ગાંધી. એના વિશે આટલું જાણવામાં તમને થોડી માહિતી આપેલી છે. પોતે કેવા સ્વાભિમાની હતા, દક્ષિણ આફ્રિકાના સાહેબ છે, જર્મન વકીલ બન્યા હતા. એટલે સ્વાભાવિક છે કે પોતે અદાલત જોવા માટે છે જાય છે, અદાલતમાં કઈ રીતે કાર્યવાહી થાય છે, કારણ કે પોતે નવા હતા. તો એ સમયગાળા દરમિયાન પોતે છે ડર્બનમાં કેસ વિગત જોવા માટે જાય છે. ગાંધીજી ડર્બન કોર્ટ જોવા માટે ગયા, અદાલત છે જોવા માટે જાય છે. ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવાનો હુકમ કર્યો. ગાંધીજીનો પહેરવેશ વિશેની વાત છે, ગાંધીજી ગુજરાતી પહેરવેશમાં જ હતા. દક્ષિણ આફ્રિકા ગયા તો પણ પોતે પાઘડી અને ગુજરાતી પહેરવેશ ધરાવતા. અને એ સમયગાળા દરમિયાન પોતે છે અદાલત જોવા જાય છે. તો ત્યાંના જે ન્યાયાધીશ છે કીધું, ભાઈ પેલા તારી પાઘડીઓ કરી કાઢીને ખાલી પાઘડી કરવાની મને છે, પણ પાઘડી એ ગુજરાતની આન બાન ને શાન જે કેવું હોય કહી શકે. પાઘડી વગરનો ગુજરાતી ગુજરાતી ન ગણાય. તો વર્તમાન સમયમાં આપણે ધીમે ધીમે ઓછું કરતા જઈએ, પણ છતાં હજી આપણો ટ્રેડિશનલ પોશાક આવ્યો ત્યારે આપણે ગુજરાતીઓ એના પાઘડીથી ઓળખાય છે. એટલે આ મોહનદાસને કીધું કે ભાઈ પાઘડી ઉતારી નાખો, એનો હુકમ કરવામાં આવે છે. તો પાઘડી ઉતારી પછી જ આવું. ગાંધીજીએ કોર્ટ છોડી પણ પાઘડી ન ઉતારી અને સ્વમાન ચડે કે જો તમે પાઘડી ઉતારી મને આદાલત જોવાની મંજૂરી આપતા હો તો મારે તમારી અદાલતની કાર્યવાહી નથી જોવી. પોતે કોર્ટ છોડીને એ ગયા, બાકી માથા ઉપરથી પાઘડી છે ઉતારી નહીં. તેમનું આવર્તન ત્યાં વસતા ભારતીયોને ગમ્યું, જ્યાં જે બીજા ભારતીય લોકો વસવાટ કરતા દક્ષિણ આફ્રિકામાં, એ બધાને ગાંધીજીનું આવર્તન ગમ્યું કે નહીં, આ ખરો ભારતીય છે, આ ખરો ગુજરાતી છે, કે જેણે સ્વમાન ખાતર છે એ પાઘડી ન ઉતારી અને અદાલતમાં કેસ જોવાનું ટાળી દીધું. આપણી આન બાન અને શાન છે એ ગુજરાતીઓની ઓળખ છે ભાઈ, અને એ સ્વમાન પોતાનું આપણું માનજો હોવું જોઈએ કે આ મહાત્માએ દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં કોર્ટ જોઈએ ન્યાય ચાલે એવો આ વ્યક્તિ હતો. નહીં પણ એ ગુજરાતના પોરબંદર. આટલું જાણવામાં ગાંધીજીની દશક બાબતો આપેલી છે, કાયમ માટે પૂછાઈ જાય એક્ઝામમાં. આમાંથી એકાદો પ્રશ્ન હોય છે, ખાલી આંખમાં દોરું પૂરતો જ નહીં, કોઈ પણ એક્ઝામ દેવા જાઓ તો ગાંધીજીને લગતો એકાદો પ્રશ્ન હોય જ. એટલે ખાસ આ માહિતી છે યાદ રાખવી, આટલું જાણવામાં તમને આપેલી છે. પૂરું નામ શું હતું? તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. ગોંધી કેવા હતા? વેપારી પ્રવૃત્તિ કરતા હતા એટલા માટે, અને પછી ગાંધી સુધી થઈ. બીજો ક્રમ છે એનો જન્મદિન, આપણે બધા ઓળખીએ છીએ, અહિંસા દિન તરીકે ઉજવાય છે. બે ઓક્ટોબર 1869 એ આપણા બીજા મહત્વના નેતા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. અને બેના જન્મદિવસને આપણે ક્યાં નામ ઓળખીએ છીએ? અહિંસા દિન તરીકે. ગાંધીજીનો જન્મદિવસ કયો? 2 ઓક્ટોબર 1869. 2-10-1869 જન્મસ્થળ પૂછાય તો પોરબંદરનું કીર્તિમંદિર. ગાંધીજીનો જન્મસ્થળ છે ત્યાં પોરબંદર. માતા પુત્રીભાઈ, પિતા કરમચંદ ગાંધી. સ્વભાવે ખાત પણ ગાંધીજી છે એની સેવામાં વ્યસ્ત રહેલો. પોતાને કસરત કરવાની આવશ્યક હતી અથવા ગમતું નહીં એમ કેવું રીતે કહી શકાય, એટલે પિતા પાસે કાગળ લખાવ્યું, એના સ્કૂલના હેડમાસ્ટરને આપી દીધો કે મારા પિતાજી બીમાર છે, એની સેવામાં હોવાથી કસરત કરવા માટે આવીશ નહીં. અને એની મંજૂરી પણ મળી ગઈ હતી અને પિતાની સેવામાં હંમેશા વ્યસ્ત રહેલા વ્યક્તિ. પણ અંતે પિતાના અંતિમ સમયે જ પોતે છે એના પિતાની સાથે હાજર હતા અને હોય છે એ સ્થળ પર પણ હાજર છે રહી શકતા નથી. એટલે માતા છે પુત્રીભાઈ, પિતા છે કરમચંદભાઈ, પત્ની છે કસ્તુરબા, 4 સંતાન હોય છે, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. આ 4 મહાત્મા ગાંધીના સંતાન. આધ્યાત્મિક ગુરુ જેને આપણે ધાર્મિક ગુરુ કહીએ છીએ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર, જે સુભાષચંદ્ર બોઝમાં છે એ સ્વામી વિવેકાનંદના એક ગુરુ છે અને એક અન્ય ગુરુ છે એમ. આના ધાર્મિક ગુરુ કોણ હતા? તો કે શ્રીમદ રાજચંદ્ર, રાજકીય ગુરુ, રાજકીય ચળવળો વિશેનું માર્ગદર્શન આપનાર, ખ્યાલ આપનાર વ્યક્તિ કોણ? તો કે ગોપાલકૃષ્ણ ગોખલે. મેં હમણાં જ એની વાત કરી
કે જેણે શ્રી ગાંધીજીને ભારતના લોકોના અત્યાચાર થતા રહેશેની માહિતી આપી અને એ વ્યક્તિ આના કહેવાથી એક વર્ષ ભારતનો ભ્રમણ કરે છે. એ વ્યક્તિ એટલે રાજકીય ગુરુકોણ ગોપાલકૃષ્ણ ગોખલે. એની આત્મકથાની પણ જો હમણાં જ વાત કરી તો આત્મકથાને સત્યના પ્રયોગ ગાંધીજીએ લખેલું પુસ્તક. આ સિવાય ગાંધીજીએ અન્ય પુસ્તકો પણ લખેલા છે. હિન્દ સ્વરાજ નામ પુસ્તક છે એ પણ મહાત્મા ગાંધીજીએ છે લખેલું છે, પણ એમાં ભારતીય ઇતિહાસ વિશેની માહિતી છે. જ્યારે સત્યના પ્રયોગોમાં મહાત્માએ છે એ પોતાના જીવન ભાવ વિશેની માહિતી છે એ દર્શાવેલી છે. એટલે એનું પ્રખ્યાત પુસ્તક છે એની આત્મકથા છે કઈ સત્યના પ્રયોગો. ત્યાર પછી નિર્વાણ દિન અવસાન તારીખ 23/1/1948 ટૂંક સમયમાં જ આવશે. કાલે 26 જાન્યુઆરી ગઈ, આજે 27 જાન્યુઆરી છે. 28 જાન્યુઆરી, 29 જાન્યુઆરી ને 30 જાન્યુઆરી શનિવારે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે અવસાન. 23 જાન્યુઆરી 1948 આઝાદી મળ્યાના 6 મહિના પૂરા થાય એ પહેલાં જ આવી રીતે છે અવસાન. પણ 15 ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા છે. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 6 મહિના પૂરા થાય એ પહેલાં જ મહાત્મા ગાંધીજી અવસાન પામે છે. નિર્વાણ દિન કેટલો છે? 23/1/1948. સમાધિ કઈ છે? ગાંધીજીની સમાધિ ક્યાં આવે છે? તો કે રાજઘાટ દિલ્હીમાં. 30 જાન્યુઆરી દિવસે આપણા રાષ્ટ્રીય નેતાઓ છે એને પુષ્પાંજલિ છે અર્પણ કરશે અને એના જીવન કવન વિશે છે એ માહિતી પ્રદાન કરશે. આ હતી મહાત્મા ગાંધી વિશેની આઈ થિંક જાણવાની માહિતી કે જેને આપણે બધાએ રાષ્ટ્રપિતા કહીએ છીએ એના વિશેની આ 10 માહિતી છે એ ખાસ જોયા જેવી સમજ્યા જેવી છે. ફરીથી એકવાર યાદ કરાવી દઉં તો પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. જન્મદિન છે 2 ઓક્ટોબર 1869. જન્મસ્થળ છે પોરબંદર. માતા છે પુત્રીબાઈ. પત્ની છે કસ્તુરબા. પિતા છે કરમચંદ ગાંધી. આધ્યાત્મિક એટલે ધાર્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. રાજકીય ગુરુ કોણ? તો કે ગોપાલકૃષ્ણ ગોખલે. આત્મકથા કહીની સત્યના પ્રયોગો. અવસાન નિર્વાણ ક્યારે વર્ણવા? 23 જાન્યુઆરી 1948. અને એની સમાધિ ક્યાં આવે છે? રાજઘાટ દિલ્હી. તો આવા આપણા દેશના નેતાઓમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ કોઈ હોય તો એ હતા મોહનદાસ કરમચંદ ગાંધી. આના વિશેની વધારે માહિતી છે એ આપણે આના પછીના વિડીયોમાં મેળવીશું.